જયપાલસિંહ જે પોતાની સંતાનનું મોઢું જોવે તે પહેલા જ દેશ માટે તે શહીદ થઈ ગયા. એ દ્રશ્યો ખૂબ કરુણ હતા જ્યારે મહિપાલસિંહના ગર્ભવતી પત્ની તેમને અંતિમ સલામી આપી રહ્યા હતા. આજે તે મહિપાલસિંહના ઘરે પારણું બંધાઈ ગયું છે. નમસ્કાર, આપની સાથે હું સુપાયલ રાઠોડ. શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો છે. જ્યારે મહિપાલસિંહ વાળાના પત્નીને પૂછ્યું હતું કે તમારા ઘરે જો પાણું બંધાય છે તો તમારા બાળકને તમે સેનામાં મોકલશો, તો તેમણે કહ્યું હતું કે જો મારે બાળક થશે, દીકરો થશે, તો હું એને સેનામાં મોકલીશ. વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે આ દીકરીને વીરલબા નામ આપવામાં આવ્યું છે. મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડાં રાખવામાં આવ્યા હતા. વર્ષાબાએ વીર ગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ જ તેમની દીકરીને સ્પર્શ કર્યો ત્યારે આખો પરિવાર ચોધારે આંસુ રડવા લાગ્યો. એટલું જ નહીં, પરિવારજનોએ કહ્યું કે દીકરી મોટી થશે અને તેને ડિફેન્સમાં જવું હશે, તેની ઈચ્છા હશે તો અમે તેને મોકલીશું. ચાર દિવસ પહેલાં જ પરિવારે દીકરો ગુમાવ્યો ત્યારે વાળા પરિવારને આજે દીકરીની ભેટ મળી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી સામે અથડામણને કારણે અમદાવાદના જવાન શહીદ થયા હતા. વીર સુપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે, પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર શમશાનમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એક શહીદને છાજે તેવી વિધિ કરાવવામાં આવી હતી. મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996ના દિવસે થયો હતો. 15મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહ નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું ધરાવતા હતા. તેઓ છેલ્લે પોતાના શ્રીમંતના પ્રસંગે અમદાવાદ આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલાં જ તેઓ શહીદ થઈ ગયા. પરંતુ શહીદ વીરના ઘરે દીકરી વિરલબાનો જન્મ થયો છે. શહીદના પત્ની જ્યારે તેમના કપડાંને સ્પર્શ કરી અને બાળકીને સ્પર્શ કર્યું ત્યારે પરિવાર માટે એ ક્ષણ ખૂબ જ ભાવુક હતી. જ્યારે તેમના પરિવારજનોને અમે મળ્યા ત્યારે તે લોકોએ શું કહ્યું હતું તે સાંભળી. જે સુરતનો દીકરાનો દુઃખ છે, મારે ઘેરે બીજો દીકરો આવે તો મારી એની નિશાની રહેશે ને હું શું કરીશ. અને પપ્પા એમ કહેતા કે મારા બેમાંથી બે છોકરામાંથી એકને હું આર્મી મોકલીશ એમ. એને પપ્પા ઓફ થઈ ગયા, મારા પપ્પાની આજ્ઞાનું પાલન કરું. મારા સમાચાર દેવાની તૈયારીમાં હતી તો એને મને આવા સમાચાર આપી દીધા. અમારા કુટુંબને મોટા મોટી એક સંતાનની ખોટ પડેલી હોવા છતાં પણ આજે અમારા સમાજ અને અમારા કુટુંબજનો માટે આ એક ગૌરવની બાબત તો ચોક્કસ છે. બાને ફૂલ વહી ગયું છે. Thank you.